भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष सी आर पाटिल आज अब तक कार्यालय की शुभेच्छा मुलाकाते आया था। अब तक ना मैनेजिंग एडिटर सतीश कुमार मेहताए तेमनु स्वागत कर्यु हतु। सी आर पाटिले अब तक साथे वातचीत करी हती। आओ मळीए सी आर पाटिल ने अने तेमनी साथेनी वातचीत सांभळीए। કેમ કે હું ભાજપના પહેલાં એવા પ્રમુખ લાગ્યા કે જે ખરેખર એમ કે સંગઠનનું મહત્ત્વ શું છે, ક્યાંક અમને એવું લાગ્યું કે ટીએન સેશન જેમ આવ્યા હતા ત્યાંથી ચૂંટણી પરને દોર ચેન્જ છે, એવું ક્યાંક ભાજપના પ્રમુખ એવા પહેલાં દેખાડા કે જેનાથી એક સંગઠનમાં નવો ઉત્સાહ લાગ્યો। સંગઠનના જેટલા પણ પ્રમુખો મારા પહેલાં પણ આવ્યા છે એમને પણ પોતાની રીતે કામ કરે છે, બધાની કામ કરે રીત અલગ અલગ હોઈ શકે, પણ એમણે કરેલા કામોને જ કારણે આ ઇમારત ઊભી થઈ છે। એટલે હું તો આવીને રંગનો કણ કાઢવા જ મારા ભાગમાં આવ્યું છે ને એટલા માટે પરિણામ દેખાય છે। એનું કારણ છે ખોટું કરતો હશે એને ડરવાની જરૂર છે, પણ પાર્ટીની અંદર મને તો કાર્યકર્તા નાનામાં નાનો કાર્યકર્તા મને સીધો મળે છે, મને સીધો ફોન કરે છે, અને આજે સુધી એવો કોઈ બનાવ નથી બન્યો કે મેં કોઈ કાર્યકર્તાને ખગડાવ્યો હોય, કોઈ પર ગુસ્સો કર્યો હોય, એવું એક સીધી માહિતી તમારા સુધી પહોંચે છે એનાથી કદાચ લોકો ડરી જાય છે, ડિસિઝન માટે ખોટો કરતા ડર લાગે, બાકી સામાન્ય વાક્ય તો કંઈ જરૂર નથી। સર, એક નવો રિપીટ થયા કાર્યક્રમ, એક નવો સંચાર જગત થયો, આગામી ધારાસભા ઇલેક્શન આવી છે, નવો રિપીટ થયા પાર્ટી ટિકિટની આગળ ચાલશે, ધારાસભાને નક્કી કરવાનો એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે સત્તા છે, નરેન્દ્ર મોદી સાહેબને સત્તા છે, અમિત ભાઈ શાસ્ત્રી એ લોકો નક્કી કરશે, એટલે એમાં મારો કોઈ સે નથી, એટલે હું એ રિપીટ કે નો રિપીટ આ થિયરી નક્કી કરવાનો છતાં બધા એવું થઈ છે કે પાટી સાહેબ આવ્યા પછી જે નગરપાલિકા મહાનગરપાલિકા એમ કહેવાય ને કે બધાને એમ લાગતું હતું હાઈ રિસ્ક લીધું હતું, કારણ કે રિસ્ક ઇસ્ક છે કે ભાજપ રિસ્ક બતાવ્યું તો કંઈક પ્રજાનો ઇસ્ક પણ એના તરફ આવ્યો કે આ જે પરિણામ આપણે નગરપાલિકા મહાનગરપાલિકા છે એ કદાચ જીતી શકીએ આપણે, કાર્યકર્તાઓ બધા લાગ્યા છે, આ દરેક ધારાસભ્યો એના વિસ્તારના કાર્યકર્તાઓ એક લાકડી જેવા છે, ગોર્ધન પર્વત નરેન્દ્રભાઈ કૃષ્ણે ઉપાડ્યો હતો, નરેન્દ્રભાઈ આખો ઉપાડ્યો છે, અમે બધા લાકડી છે, ટેકો આપીએ છીએ, સફળતા પ્રાપ્ત થશે। સર, એક લોકોના મગજમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એક વસ્તુ મગજમાં આવી છે કે બી આર ઉપર સી આર ભારી કે ખોટો મેસેજ થઈ ગયો છે ગાંધી પાર્ટી, લોકો ખોટા અનુમાનો કરે છે, લોકો અમારા આગેવાન છે, અમારા મુખ્યમંત્રી છે, 5 વર્ષ એમને પાર્ટીએ તક પણ આપી છે, એમણે કામ પણ કર્યું છે। સૌરાષ્ટ્રમાં બીજેપીનું 4 દશકાથી વધારે સંગઠન છે પકડ, એ આવતા દિવસોમાં બીજેપીનો કેવી શક્તિ ઉપયોગ થશે? વિજયભાઈ અમારા આગેવાન છે, પાર્લામેન્ટરી બોર્ડના પણ સભ્ય છે, અમારા સ્ટાર પ્રચારકોમાંના એક છે, એટલે એમની તાકાતનો એમનો જે કામ કર્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ પાર્ટી પ્રચાર માટે કરશે। આગેવાનનું નામ લેતો જ નથી, હું મારી પાર્ટીની વાત કરું છું, મારા કાર્યકર્તાની વાત કરું છું, મારા નેતાઓની વાત કરું છું, એમણે કરેલા જે કઈ નિર્ણય હોય છે એની વાત કરીએ છીએ, એટલે મારું લક્ષ બહુ સીધું છે અને મને માછલીની આંખ દેખાય છે, બીજી તરફ જોવાનો મારા માટે જરૂર પણ નથી। શું ચૂંટણી વહેલી વિધાનસભાની આવી શકે છે? એક દિવસ પણ વહેલી નહીં આવશે, સમયસર 2024માં 400+ લક્ષ્ય સેન્ટરમાં હાંસલ કરવા એમ કહી શકે કે અર્થવ્યવસ્થા અને આત્મઘાતી અને આતંકવાદીનો ખાતમો બોલાવીને એમ કહે કે જે 1984માં રાજીવ ગાંધીનો ઇન્દિરા ગાંધી એસોસિએશન પછી સમય કે ભાજપ અર્થવ્યવસ્થા અને આતંકવાદનો ખાતમો બોલાવી પરિસ્થિતિ નિર્માણ કરી શક્યો કહી શકે? આજે આખા દેશમાં સર્વમાન્ય નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ હવે તો દેશના વડાપ્રધાન કે જે સર્વના છે એના માટે લોકોને ખૂબ વિશ્વાસ છે, એમની પાસેથી ખૂબ અપેક્ષા છે, બાકીની પાર્ટીઓ જે રીતે એમને નિરાશ કર્યા છે એના કારણે
એ મજબૂતાઈથી નરેન્દ્ર મોદી સાહેબ સાધે છે અને ખૂબ સારા પરિણામો આવવાની શક્યતા. જો છાપ ઊભી કરી અલગ વાત છે, પરંતુ આદિ સુધી હું કોઈ દિવસ સચિવાલયમાં ગયો નથી. આદિ સુધી મેં કોઈ અધિકારીને સીધો ફોન નથી કર્યો. અને સંગઠન અને સરકારની વચ્ચે જો સંકલન નહીં હોય તો ફરીથી કેઓસ થાય. એટલા માટે અમે સાથે મળીને, અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે, અમે એમની સાથે બેસીએ છીએ, વાત કરીએ છીએ, એ નિર્ણયો કરતી વખતે ચર્ચા કરીએ છીએ. હવે કેટલાક પ્રશ્નો જવાબો સમય પહેલા આપવાથી ગેરસમજ ઉભી થાય, એટલા માટે એને મોકમ રાખવા જરૂરી છે. સી આર પાટીલની અબતક સાથેની મુલાકાત યાદગાર બની રહી. બહુ જ ટૂંકમાં મુદ્દાસર અને સ્પષ્ટ જવાબો આપવાની કળા તેમનામાં હોવાનું અનુભવાયું. સી આર પાટીલ સાથેના ફોટો બાબતે ઉભરતા કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો હતો. સારો ફોટો આવે એ માટે ચિંતા અને ચિંતન કરતા હોય એવું લાગ્યું. અબતક કાર્યાલયમાં લાગેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફોટોમાં આગામી સમયમાં પાટીલનો ફોટો જોવા કેટલાક કાર્યકરો ઉત્સુક હોય એવું લાગ્યું. સી આર પાટીલે અબતક સાથેના કેટલાક સંભારણા આજે તાજા કર્યા, જેમ કે તેમની રાજકોટની પ્રથમ મુલાકાત બાદ કોરોના બોમ્બ ફૂટ્યો, એ પછી સુરતના તત્કાલીન ધારાસભ્ય અને વર્તમાન મંત્રી હર્ષ સંઘવીને કોરોના થયાનું કારણ તેમણે જણાવ્યું હતું. અબતકને કહ્યું હતું કે સંઘવીએ સેવાભાવે શરૂ કરેલી કોવિડ હોસ્પિટલમાં તેઓ ખડેપગે રહેતા અને દર્દીઓને મળતા હતા, એથી સંઘવીને ચેપ લાગ્યો હતો. આ બાબતનો વિડીયો પણ તેમણે અબતકને જે તે વખતે મોકલ્યો હતો. એ અંગેની ચર્ચા આજે પણ તેમણે યાદ કરીને અબતક સાથે કરી હતી.